હરિમ નમસ્તે ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાતમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આગળ જોઈએ કે જૈવ આરક્ષણ વિસ્તાર બરાબર છે તો આ ટોપિક જૈવ આરક્ષિત વિસ્તાર જે જોવાનો છે અહિયાં બરાબર છે હવે પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કરીએ માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારમાં રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે તો અહીંયા શું હોય તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ જૈવ વિવિધતા એટલે શું તો કે તે વિસ્તાર હોય ત્યાંના પ્રાણીઓ ત્યાંના પક્ષીઓ ત્યાંના જે ખાસ પ્રકારના વનસ્પતિઓ હોય છે ત્યાંના સૂક્ષ્મજીવો હોય છે તે એની જૈવ વિવિધતા કહેવાય છે કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિની જાળવી રાખવા સહાયક હોય છે બરાબર એટલે એની સંસ્કૃતિ જાળવવા માટે પણ એક ખાસ સહાયક હોય છે કોઈપણ પણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભ્યારણ્ય પણ આવેલા છે હવે જૈવ આરક્ષિત ક્ષેત્રની વચ્ચે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલા હોય છે હવે આપણે કોષ્ટકમાં એક કોષ્ટક સાત પોઈન્ટ એકમાં સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર એવું કોષ્ટક આપ્યું છે તો સંરક્ષિત વિસ્તાર તો કે મારા જિલ્લામાં મારા રાજ્યમાં અને મારા દેશમાં એમાં શું આવવું આવતું હોવું જોઈએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાન આવતું હોવું જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય હોય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર હોવો જોઈએ તો આ આપણે કોષ્ટક ઘરે રફ નોટમાં એકવાર લખવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે નીચે આપણને એક નકશો આપ્યો છે તો કે નકશામાં શું આપ્યું છે તો કે પંચમઢી જૈવા વરણ આરક્ષિત વિસ્તાર છે બરાબર છે અને આપણને લખેલું આપ્યું છે કે તવા જળાશય છે નિમગન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે ચૂર્ણા ધૈન બોરી એટલે કે બોરી અભયારણ્ય છે આ બાજુનો ભાગ છે ત્યાં પંચમઢી અભયારણ્ય છે બરાબર તો આ આખો આખો આપણે એમને નકશો જોયો ત્યારબાદ આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રવૃત્તિ સાત પોઈન્ટ ચાર તો પ્રવૃત્તિ સાત પોઈન્ટ ચારમાં શું છે તો કે તમારા પોતાના વિસ્તારમાં જે વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો હવે આપણા વિસ્તારમાં જો આવું કંઈ થયું હોય અને આપણને લાગે કે આ વસ્તુ પહેલાં આપણને જોવા મળતી હતી હાલમાં આપણને જોવા મળતી નથી તો તેમાં કયા કારણોથી એને ખલેલ પહોંચી છે કયા કારણોથી તે નાસપ્રાઈ થયા છે અથવા તો એની સંખ્યા ઘટી છે તેની આપણે યાદી બનાવવાની છે ત્યારબાદ પ્રવૃત્તિ જે સાત પોઈન્ટ પાંચ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોઈએ આગળ તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં શું કહે છે તો બાળકોને ભ્રમણ કરતી વખતે જૈવા વરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી હવે આપણે પણ ક્યાંય ફરવા ગયા હોય અને એકદમ સરસ મજાનું લીલા લીલા ગાર્ડન એવું કંઈ જોઈએ તો આપણને ખૂબ ગમે છે તો આ બાળકો પણ તે જોઈને પ્રશંસા કરે છે તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન વન્ય પ્રાણીઓ જોઈને ખુશ થયા પહેલીએ અચાનક એક સસલું જોયું તેને પકડવાનો પ્રયાસ કર્યો આપણા જેવા જ હોય આપણે અરે ભણતા હોય એવા તો બરાબર છે તો પહેલીએ શું કર્યું કે જેવું સસલું જોયું એને પકડવાનો પ્રયત્ન કર્યો તો હવે તો કે તે તેની પાછળ દોડવા માંગી પ્રોફેસર અહેમદે તેને અટકાવી સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં અને માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે આવા વિશેષ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને ત્યાં જોવા મળતા પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ સૃષ્ટિ તરીકે ઓળખાય છે બરાબર અને આ ઉપરથી આપણે પણ ધ્યાન રાખશું કે આપણે લોકો ક્યાં પણ ફરવા જઈએ જે જગ્યાએ ગયા હોય ત્યાંના પ્રાણીઓ ત્યાંની વનસ્પતિઓને કોઈપણ જાતનું નુકસાન કરીશું નહીં ત્યારબાદ આગળ જોઈએ આપણે તો નીચે આપણને કોષ્ટક આપ્યું છે બરાબર છે એમાં અમુક ચિત્રો આપ્યા છે તો ઉપર લખ્યું છે કે સાગ સાલ આંબો જાંબુ હંસરાજ અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે તથા ચિંકાર ચિંકારા નીલગાય બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તુ હરણ ચિત્તલ દીપડો જંગલી કૂતરો વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે એટલે કે આ જગ્યાએ આટલા પ્રાણીઓ જોવા મળે છે અને આટલી વનસ્પતિ જોવા મળે છે તો એ કરીને જે આપણને આપ્યું છે તે જંગલી કૂતરો છે અહીંયા આપણને જે દેખાઈ રહ્યું છે તે શું છે આ છે જંગલી કૂતરો ત્યારબાદ જે બી છે તે શું છે તો આપણે હંમેશને માટે હરણ જ કહીએ છીએ બરાબર પણ આનું નામ શું છે ચિત્તલ છે પછી સી જે છે તે શું છે વરુ છે ત્યારબાદ આ બાજુ આ શું છે ડી છે એ ચિત દીપડો છે ત્યારબાદ અહીંયા આપણને જે ઈ જોવા મળે છે તે હંસરાજ નામની વનસ્પતિ છે ત્યારબાદ અહીંયા આપણને એફ જે જોવા મળે છે એ જાંબુનું વૃક્ષ છે એટલે અહીંયા આપણને એ પંચમઢી વિસ્તારના આટલા આ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની માહિતી આપી છે ત્યારબાદ આપણે જોઈએ તો સાત પોઈન્ટ પાંચમાં શું કહેવા માગે છે તો કે તમારી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો અને તેની યાદી બનાવો હવે આપણે આજુબાજુમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવાના બરાબર છે અને એની શું વિશેષતા છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો ત્યારબાદ વાત આવી છે સાત પોઈન્ટ છ સ્થાનિક જાતિઓ તો હવે સ્થાનિક જાતિઓને આપણે શું કહીશું તેની આંખે ચર્ચા કરીએ કે સ્થાનિક જાતિ એટલે શું શું પહેલો શું છે કે બાળકો સ્થાનિક જાતિઓ બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા આ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે માધવજી જણાય કે તેને વિશાળ ખિસકોલી કહે છે કેવી ખિસકોલી કહે છે તેને વિશાળ ખિસકોલી બરાબર છે તો આ વિશાળ ખિસકોલી શું છે તો કે તે વિસ્તારની સ્થાનિક જાતિ છે બરાબર આપણે અહીંયા જે ખિસ્કોલી જોવા મળતી હોય તેના કરતાં કરતા ખિસકોલી અલગ જોવા મળે છે અને વિશાળ ખિસકોલીનું આપણને અહીંયા ચિત્ર પણ આપવામાં આવ્યું છે તો એ પણ આપણે જોઈશું કે આ વિશાળ ખિસકોલી છે એમ બરાબર છે આ વિશાળ ખિસકોલી છે ત્યારબાદ માધવજીએ પંચમઢી જીવવાણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા શાલ અને જંગલી આંબાની પણ વાત કરી છે અને આંબાનું પણ આપણને ચિત્ર અહીંયા આપ્યું છે બરાબર તો એ પણ આપણે જોઈએ આ છે જંગલી આંબો બરાબર છે આ ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું ત્યારબાદ બાયસન એટલે કે જંગલી બળદ ભારતીય વિશાળ ખિસકોલી જે આપણે હમણાં જ જોઈએ આકૃતિમાં અને ઉડતી ખિસગોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે એટલે કે તે વિસ્તારમાં જોવા મળતા હોય બીજા વિસ્તારમાં જોવા મળતા હોતા નથી ત્યારબાદ આપણે તેમના નિવાસને નાશ થવાથી હવે શું કે છે તો કે એમ જ જણાવે છે કે નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે બરાબર છે હવે અહીંયા જે સ્થાનિકમાં રહેતા હોય તેના અસ્તિત્વને જોખમ ક્યારે થાય કે જ્યારે તેના સ્થાને લેવા માટે બીજા ઘણા બધા પ્રાણીઓ આવી જતા હોય અને ઘણી વખત આપણે સાંભળ્યું હોય કે આ પ્રાણીઓને અહીંયાથી જગ્યા ફેરવવામાં આવે છે અને આ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે બરાબર ન્યૂઝમાં ઘણી વખત તમે એ પણ સાંભળ્યું હશે કે આપણે ગીરના સિંહને બદલાવાના છે બરાબર બીજા કોઈ જંગલમાં લઈ જવાના છે તો હવે ગીરના સિંહ છે એ એશિયાના એકમાત્ર સિંહ વૈધા છે બરાબર છે તો જો એનું એનું રહેઠાણ છે એ બદલવામાં આવે તો તેને કદાચ બીજું રહેઠાણ અનુકૂળ ન પણ આવે બરાબર એટલે કે એ સ્થાનિક જાતિ જે હોય છે તેના અસ્તિત્વને ત્યારે જોખમ થાય છે હવે આપણને આપણે નીચે જોઈએ કે જાતિ આ ટોપિકે આપણે પહોંચ્યા છીએ તો કે જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે અને એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે તો આનું તમને સાદું ઉદાહરણ આપું તો આપણે એવું કહી શકાય કે આપણે કાગડા જોઈએ તો બધા એક સરખા કાગડા કાગડાઓનો સમૂહ તો એ એક આપણે એક પ્રકારની જાતિ થઈ છે બરાબર છે એવી જ રીતે મોર હોય ચકલી હોય બરાબર છે તો આ એક આખું જે સમૂહ છે તે તેની આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આપણને આપી છે પ્રવૃત્તિ સાત પોઈન્ટ છ તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક જાતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો તો ત્યારે હવે આપણે એ સ્થાનિક જાતિઓનું અને ત્યાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની જાણકારી મેળવવાની છે બરાબર અહીંયા આગળ આપણે જોઈએ કે વન્ય પ્રાણી અભયારણ્ય બરાબર છે તો તરત જ પહેલી એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી પ્રાણી અભયારણ્ય લખ્યું હતું બરાબર છે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે અને સંરક્ષિત રીતે રાખવામાં આવ્યા હોય છે તેને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે ઓળખાય છે બરાબર છે તો એ આપણે જોઈએ આગળ તો કે માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે આમ તો હવે બધે જ કોઈ પ્રાણીઓ અથવા તો કોઈ પક્ષીઓનો શિકાર કરવા માટે નિયમો છે જ કે તે કરી શકાય નહીં બરાબર પણ ખાસ કરીને અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર છે આ બધામાં એ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓનું જેવા કે કાળું હરણ શ્વેત આંખોવાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શીર્ષવાળું બતક ઘડિયાળ કાદોમાં રહેતો મગર અજગર ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો મોટા સપાટ જંગલો પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા તો અથવા તો ત્યાં જાડીઓ આવેલી હોય છે હવે અફસોસની વાત એ છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે બરાબર છે હવે ઉપયોગ કરવાનો વાંધો ન હોય પરંતુ અતિ ઉપયોગ શબ્દ એવો વાપરો છે એનું કારણ શું હશે તો કે બિનજરૂરી ઉપયોગ કરતા હોય બરાબર છે હવે અમુક વસ્તુ આપણે જે વધારે પડતો ઉપયોગ કરીએ તો પણ આપણા માટે નુકસાનકારક જ સાબિત થાય છે બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવી તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે તો આના વિશે આપણે શું કહી શકીએ તો કે પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું તફાવત છે તો હકીકતમાં એવું છે કે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં તેને સેફ્ટી મળે છે એટલે કે સાવચેતી મળે છે પરંતુ તેને પોતાનું જે રહેઠાણ હોય તેના જેટલો આનંદ આવતો નથી ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રવૃત્તિ સાત પોઈન્ટ સાત જે છે બરાબર શું કહે છે નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લો અને ત્યાંના પ્રાણીઓ કઈ કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે બરાબર છે તેનું અવલોકન કરો પ્રાણીઓના જીવન માટે યોગ્ય શું છે પ્રાણીઓ કુદરતી નિવાસ સ્થાનમાં કરતા કૃત્રિમ નિવાસ સ્થાનમાં રહી શકે છે તો સારું કે એને કુદરતી સ્થાન છે તે જ એના માટે બરાબર છે આ બધી આપણે ચર્ચા કરવાની છે ત્યારબાદ આપણે જોઈએ સાત પોઈન્ટ આઠ રાષ્ટ્રીય ઉદ્યાન તો હવે રોડની સાઈડ પર એક બોર્ડ લાગેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા સાતપુળા રાષ્ટ્રીય ઉદ્યાન બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા માધવજીએ તેમણે જણાવ્યું કે વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે તે વનસ્પતિની જાત પ્રાણી જાત ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનનું ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે અને આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાગ જોવા મળે છે ત્યારબાદ આપણે ટોપિક લઈએ કે સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય પણ આવેલા છે એટલે કે ગુફાઓ આવેલી છે તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રગ પ્રાગૈતિહાસિક સાબિતી કરે છે તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે એટલે કે જે પહેલાંનો ઇતિહાસ છે તેની આપણને અહીંયા જાણ થાય છે પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રો પણ જોવા મળે છે પંચમઢી જેવા જેવા વરણ સુરક્ષિત વિસ્તારમાં પંચાવન ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે આ કલાકૃતિઓમાં પ્રાચીન તેમજ પ્રાણીઓ તેમજ મનુષ્યો લડતા શિકાર કરતા નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર એટલે માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીને જાળવણી કરવાનો છે આપણને ખબર છે કે હાલમાં વાઘની વસ્તી ખૂબ ઘટી રહી છે શું આ જંગલ હજુ પણ વાઘ જોવા મળે છે મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ પરંતુ થાય છે શું કે વિકરાળ પ્રાણીઓ હોય તે ખૂબ ઊંડા રહેલા હોય છે હવે આપણને અહીં આકૃતિ સાત પોઈન્ટ ચારમાં વાઘ જોવા મળી રહ્યો છે બરાબર તો આપણે એના વિશે વાત કરીએ વાઘે એવી જાતિઓમાંથી આવે છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે કે તેનું સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે તેને લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે એટલે કે આપણે કંઈ નક્કી કર્યું હોય કે આટલા પ્રાણીઓ તો હોવા જ જોઈએ બરાબર છે ને આટલા પ્રાણી તો આ જંગલમાં હોય જ તે બરાબર પરંતુ તેના કરતાં પણ જો તેની સંખ્યા સતતને સતત ઘટતી જતી હોય તો તેવા પ્રાણીઓને લુપ્ત અથવા તો નાશપ્રાય જાતિ કહે છે ત્યારબાદ આપણને નીચે જંગલી ભેંસનું આકૃતિ આપવામાં આવી છે તેનો ચિત્ર ફોટો છે બુજોએ શું વાત કરી આપણે આગળ જોઈએ કે બુજોએ ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે લાખો વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા છે કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે બરાબર છે આપણે ડાયનાસોરને માત્રને માત્ર ટીવીમાં જ જોયા છે હકીકતમાં આપણે જોઈ શક્યા નથી બરાબર ત્યારબાદ આપણને અહીંયા સાબરનું ચિત્ર આપવામાં આવ્યું છે આગળ પહેલી શું માત્ર મોટા પ્રાણીઓ જો લુપ્ત થવાનો ખતરો હોય છે શું ખાલી મોટા જ પ્રાણીઓ લુપ્ત થાય છે તો માધવજી પહેલીને સમજાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે ક્યારેક આપણે સાપ દેડકા ગરોડી ચામાચીડિયા અને ઘૂવળને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને ન્યૂસન તંત્રમાં તેમના મહત્ત્વના વિશે વિચારતા પણ નથી તેઓને મારીને આપણને આપણી જાતને નુકસાન પહોંચાડી છે ભલે તે કદમાં નાના હોય પરંતુ નિસન તંત્રમાં તેઓના યોગદાનને નજર નજરઅંદાજ કરી ન શકાય તે આહાર જાળ અને આહાર શૃંખલા માટેનો એક ભાગ છે આવું આપણે ગયા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ ભૂમિ નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે ન્યૂસન તંત્રનું નિર્માણ કરે છે બરાબર ત્યારબાદ એક વાત કરવામાં આવી છે કે બુજો કહે છે કે મને આશ્ચર્ય થાય છે કે આ નાસાપ્રાય જાતિઓ માટે કોઈ રેકોર્ડ હશે કે નહીં તો હમણાં જ આપણને બુજો એ પ્રશ્ન કર્યો કે મને તો આશ્ચર્ય થાય છે કે શું આ બધી નાસાપ્રાય જે જાતિઓ છે તેનો કોઈ રેકોર્ડ હશે ખરા બરાબર તો હા એની આપણે વાત કરીએ તો કે શું છે તો કે સાત પોઈન્ટ નવ રેડ ડેટા બુક તો કે પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં બધી નાસપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે વનસ્પતિઓ પ્રાણીઓ અને અન્ય જાતિ માટે અલગ રેડ ડેટા બુકો હોય છે બરાબર અને જો આપણે આની વધારે જાણકારી મેળવવી હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડબલ્યુ ડોટ જીઓવી ડોટ ઇન બરાબર છે પછી અલગ અલગ જે આપણને સાઈડ આપી છે તેના ઉપરથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યારબાદ આપણે બીજી વાત કરીએ છીએ સ્થળાંતરણ સ્થળાંતરણ એટલે આપણે ખબર છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું બરાબર છે સાત પોઈન્ટ દસ સ્થળાંતરણ માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશવું તેઓ તવા સરોવર નજીક થોડા સમય સુધી આરામ કરવા માટે બેઠા છે પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓને જોયા માધવજી જડે છે જણાવે છે કે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે બરાબર તો હવે કેવી રીતે આવ્યા હશે શું હશે તેની વાત કરીએ વાતાવરણીય બદલવાના કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ એટલે કે જેમને પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખાય છે પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાના લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને પ્રવાસી પક્ષીઓ કહે છે બરાબર હવે અહીંયા આપણને પહેલી કંઈક પ્રશ્ન પૂછે છે જોઈએ તો કે પહેલી શું કહે છે કે જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે મને આશ્ચર્ય થાય છે કે કાગળનો પણ કોઈ વિકલ્પ ઉપલબ્ધ હશે ખરો તો હવે પહેલી વાત કરીએ કે કાગળ એ જંગલમાંથી મળે છે વનસ્પતિમાંથી મળે છે તો આપણે ખાસ કરીને વધારાના કાગળનો ઉપયોગ ન કરીએ બરાબર છે થોડું ઘણું આપણે લખવામાં કંઈ તકલીફ પડી હોય તો એના ઉપર ચેકા મારી અને જો આપણે કાગળ આખું પેજ ફાડી નાખીએ બરાબર તો આપણે એમ સમજ્યું કે આપણે એક વૃક્ષ તોડી નાખ્યું છે બરાબર છે એટલે આપણે આપણી જે કાંઈ બુકો હશે તેમાં ખોટા કોઈપણ જાતના ક્યારેય કાગળ કાપશું નહીં બરાબર છે અને બને ત્યાં સુધી કાગળનો ફરીથી ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવાનો ત્યારબાદ આગળ છે સાત પોઈન્ટ અગિયાર કાગળનું રિસાયકલિંગ પ્રોફેસર એ અહેમદે બાળકોને ધ્યાન વણન આબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું તેઓને જણાવે છે કે એક ટન કાગળ એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત સ સત્તર વૃક્ષોને કાપવામાં આવે છે આથી આપણે કાગળની બચત કરવી જોઈએ પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે જો એક કાગળને પાંચથી સાત વખત રિસાયકલ કરી શકાય છે જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ આપણે કાગળનો બચાવ કરવો જોઈએ તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો પણ ઘટાડો થાય છે શું વન નાબૂદીનું કોઈ કાયમી નિવારણ છે એવું આપણને બુજો પ્રશ્ન કરે છે તો એના માટે આપણે જોઈએ કે પુનઃવનીકરણ સાત પોઈન્ટ બાર તો કે પ્રોફેસર અહેમદનો સુજાવ છે કે વનનાબુદ્દીનો જવાબ પુનઃવનીકરણ છે તો પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવો વૃક્ષોનું ત્યાં રોપણ કરવું ત્યારે રોપવામાં આવેલા વૃક્ષો સામાન્ય એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો ઉછેરવા જ જોઈએ કે જેટલા આપણે કાપીએ છીએ કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે જો આપણે એ વિસ્તારને ખરેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે પ્રોફેસર અહેમત તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે આ અધિનિયમના હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે બરાબર છે એટલે જંગલોને આપણે બને એટલા ઓછા કાપીએ એ સિવાય આપણાથી થતાં જે કાર્યો હોય છે કાગળ બચાવીએ તો આ બધું આપણે ધ્યાને લેવાનું છે થોડાક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી પાછા આવ્યા પછી ડોક્ટર પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ ઉલ્લાસપૂર્વક પ્રોફેસર અહેમદ તેમજ બાળકો આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કરે છે આપણે પણ ખાસ આવું ધ્યાન રાખીશું ક્યાંય પણ ફરવા જઈએ બરાબર છે ત્યારે ત્યાંના વનસ્પતિઓ અને પ્રાણીઓને ખલલ નહીં પહોંચાડીએ અથવા તો તેમજ આપણે કાગળનો પૂરો ઉપયોગ કરીશું અને વધારાના કાગળો આપણે તોડી અને વૃક્ષો અને વનસ્પતિઓને જે આપણે કાપવામાં ખૂબ કપાઈ રહ્યા છે તો તેને ઘટાડવામાં આપણે મદદ કરીશું બરાબર આ ચેપ્ટર તમને આખું ખૂબ વ્યવસ્થિત સમજાણું હશે તેવી આશા રાખું છું બરાબર અથવા તો કંઈ પણ ક્યાંય તકલીફ થાય તો તમે મારો સંપર્ક કરી શકો છો હર ઓમ અસ્ત